हाय फ्रेंड्स, गुड मॉर्निंग। કેમ છો બધા? મજામાં ને? હે, તૈયાર થઈ ગયા? સરસ, મસ્ત મસ્ત લાગો છો હો ભાઈ। ના ના ના, ભૂલકા બહુ સરસ। ચાલો હવે આપણે રેખાઓ દોરવાનું બધું પૂરું થઈ ગયું ને, હે, ખબર પડી ગઈ તમને? કેમ, દોરવા જોઈ લીધું? વાહ ભાઈ વાહ, બહુ સમજણા હો। હવે આપણે આગળ કરવું છે ને, હે। હવે જો આપણે આપણું ચેપ્ટર 1 પૂરું કરી દીધું, યુનિટ 1 પૂરું કર્યું, બરાબર। હવે આપણે આપણું યુનિટ 2, કેપિટલ લેટર્સ એટલે એબીસીડી સ્ટાર્ટ કરવી છે ને, હે। આવડશે ને એબીસીડી બધાને? ધીરે ધીરે શીખી જવાનું, ન આવડે તો, બરાબર। બાકી ટીચર તો બેઠા જ છે શીખવાડવા। ઓકે, તો આપણે આપણું ચેપ્ટર 2, યુનિટ 2, કેપિટલ લેટર્સ એટલે કે પહેલી એબીસીડી, પ્રથમ એબીસીડી સ્ટાર્ટ કરવાની છે। તો જુઓ, તમારા બધા પાસે વર્કબુક છે ને? હોમવર્ક તો કરી લીધું કઈ વર્કનું? બધાએ ગઈ વખતનું હોમવર્ક પૂરું કરી લીધું ને, હે। જેણે ન કર્યું હોય એણે પૂરું કરી લેવાનું, બરાબર। જે આપણું યુનિટ 1 છે, પેટર્ન રાઇટિંગ, કલર પૂરવાના છે, પછી અહીંયા આગળ રેખા કરવાની છે, એ બધું પૂરું કરી લેવાનું અહીં સુધી, બરાબર। અને હોમવર્ક બધાએ ખાસ કરવાનું, ઓકે, બરાબર। અમુક અમુક બાળકોના હોમવર્ક તો બહુ જ મસ્ત હતા। આ વખતે મને બતાવવા આવ્યા હતા એક બેન, હું નામ ભૂલી ગઈ, પણ એના અક્ષર એટલા મસ્ત હતા, એવું સરસ કર્યું હતું, કલર પણ સરસ પૂર્યા હતા, બરાબર। બીજા પણ મને આ હોમવર્ક બતાવવા આવે, બરાબર, આવશો ને હોમવર્ક બતાવવા? ઓકે, સરસ, તમને પણ હું વેરી ગુડ આપીશ, ઓકે। ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। તો શું કીધું છે આપણને? પહેલાં તો બધા વર્કબુક કાઢીએ, ચલો પેન્સિલ, કલર બોક્સ બધું લઈ લ્યો। તો જુઓ, વર્કબુકની અંદર તમારે ચેપ્ટર નંબર 2, કેપિટલ લેટર્સ દેખાય છે ને બધાને, હે? આ પેજ ખોલવાનું છે બધાએ। ચાલો ખોલો, ખોલી લીધું બધાએ, પેન્સિલ લઈ લીધી, કલર બોક્સ લઈ લીધા, ઓકે। તો જુઓ, હવે તમારે શું છે? આ ચિત્રો પૂર્ણ કરી તેમાં રંગ પૂરો અને ઘૂંટીને એ લખો, બરાબર। તો જુઓ, અહીંયા આગળ એ આપેલો છે ને તમને, હે, એ કલર કરેલો છે, કયો કલર છે? ગ્રીન, ગ્રીન કલર છે ને, હે। અહીંયા જુઓ શું છે? એ ફોર એપલ, બોલો, એ ફોર એપલ, એ ફોર એપલ, બોલો, એ ફોર શું થાય? તો તમને આવડવું જોઈએ, એ ફોર એપલ, આવડશે ને બધાને? ઓકે, એ ફોર એપલ। તો જુઓ, હવે અહીંયા પાછો એ આપ્યો છે ટપકા ટપકા વાળો, બરાબર, જુઓ અહીંયા મેં લખ્યો છે, ઓકે। તો એ આપણે જોડવાનું છે, આ એપલને જોડવાનું છે, એ તો બધાને હવે બહુ ફાવી ગયું ને, હે। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। જુઓ, આની અંદર તો કલર ફૂલેલા જ છે, બરાબર, એટલે આમાં આપણે કંઈ કરવાનું નથી, બરાબર। આવી રીતના કલર પૂરી દેવાના છે, મારે તો આખી સ્કોલી થાય નહીં, એટલે મેં એ રીતના કલર પૂર્યા। જુઓ, હવે તમને શું અહીંયા 1 લખ્યું છે, પછી અહીંયા 2 લખ્યું છે, અને અહીંયા 3, બરાબર, 3 સ્ટેપ ત્યાં, 1, 2 અને 3, એ રીતના, ઓકે। ચાલો જુઓ, હવે આ તમારે શું કરવાનું છે? તમારી બુકમાં આવું એપલ છે ને, આને કંઈ કરવાનું નથી, બરાબર, પણ તમારું જે એપલ છે એમાં તમને બધાને ખબર પડી ગઈ, એમાં ટપકા આપ્યા છે ને ટપકા, હે, એ ટપકાને આપણે જોડવાના છે, અને એ ફોર શું કહેવાય? એપલ, શું કહેવાય? એપલ, બધાને આવડશે ને, એ ફોર એપલ। તો ચાલો એપલના ટપકા જોડીએ આપણે, ચાલો જોડો બધાય, સરસ, વર્કબુક ખોલો, આ રીતના તમારે ટપકા જોડી દેવાના છે। બરાબર, જોડી દીધા, જ્યાં જ્યાં ટપકા હોય ત્યાં જોડી દેવાના તમારે, ઓકે। આપણો એ ફોર એપલ અહીંયા ટપકા જોડીને આપણે પૂરો કર્યો, બરાબર। આની અંદર તમારે કલર પણ પૂરવાના છે, બરાબર, આ એપલમાં શું કરવાનું છે? કલર પૂરવાના છે, આ તમારી બુક છે ને વર્કબુક,
એમાં જુઓ અહીંયા એ છે, એ ફોર એપલ. અહીંયા જુઓ એપલ છે ને, આમાં કલર પૂરવાનો છે. ઓકે, અને પાછું જુઓ, પાછો એ આપ્યો છે. ઓકે, તો આ એને પણ આપણે જોડવાનો છે. લાઈન ઉપર જવાનું, અહીંયા વન, આવી રેખા દોરતા શીખ્યા ને આપણે. ઓકે, અહીંયા વન, પછી આ ટુ, અને છેલ્લે થ્રી થઈ ગયું. વન, પછી અહીંયા નીચે ટુ, અને અહીંયા થ્રી થઈ ગયો. એ આવડે જુઓ, વન ટુ, અને વચ્ચે કરી જવાનું થ્રી. આવડી ગયો એ બધાને? ચલો ટ્રાય કરો તો. હા ચલો, વન ટુ અને થ્રી થઈ ગયું ને. હે, આવડશે ને બધાને એ કરતા? ઓકે, તો જુઓ તમારી વર્કબુકમાં એ પણ ગૂંટી દેવાનું. શું કરવાનું છે? અહીંયા કલર પૂરવાના છે, અહીંયા ડોટ જોડવાના છે. હવે આ રીતની લાઈન છે તમારે, જુઓ અહીંયા એ આપ્યો છે, આવી રીતના એ કરેલો. તો એ કેમ લખવાનો છે? રેડ લાઈન થી બ્લુ લીટી સુધી, બરાબર. હવે અહીંયા ટપકા ટપકા છે. બરાબર, તમારે શું કરવાનું છે? મને ગૂંટવાનું, વન ટુ થ્રી, બરાબર ને? આ રીતના યાદ રાખવાનું, વન ટુ થ્રી, વન ટુ થ્રી, વન ટુ થ્રી, વન ટુ થ્રી. થઈ ગયો એ? બરાબર, આવડશે ને બધાને? હવે તમને પૂછે કે એ ફોર, તો તમારે બોલવાનું તરત, એ ફોર એપલ. આવડે ને બધાને? એ ફોર એપલ. અને આવી રીતના ડોટ ડોટ જોડી દેવાના છે. તો જુઓ તમને બધાને એ આવડશે ને કરતા? ઓકે, તો આપણે જુઓ અહીંયા કલર પૂરવાના છે, ડોટ ડોટ જોડવાના છે એપલમાં, અહીંયા પણ એમાં ડોટ ડોટ જોડવાના છે. પછી અહીંયા તમારે આ જે લાઈન છે એમાં પણ ડોટ જોડવાના છે. ઓકે, અને આ જે વન ટુ થ્રી, આ જે થ્રી ખાલી લાઈન છે ને, હે, એમાં તમારે એ લખવાનો છે. તો લખશો ને બધા? ઓકે, તો ચાલો હોમવર્કમાં લખી લ્યો. એની પ્રેક્ટિસ કરી કલર પૂરવા, બે છે ને એ પણ કરવાનો છે અને કલર પણ પૂરવાના છે, બરાબર. આ ડોટ ડોટ જોડી દેવાના, આમાં કલર પૂરવાનો. ન ખબર પડે તો મમ્મીને કહેજો, ડોટ ડોટ જોડવાના, એપલમાં કલર પૂરવાનો, એમાં ડોટ ડોટ જોડવાના, એમાં કલર કરવો નથી આપણે. ઓકે, ખાલી એપલમાં જ કરવાનો. અને અહીંયા ડોટ ડોટ જોડવાના છે, અને નીચે વન ટુ અને થ્રી લાઈનમાં એ લખવાનો છે. તો ખબર પડી ગઈ બધાને હોમવર્કમાં? એ હોમવર્ક તમારે આમાં જ કરવાનું છે, બરાબર, તમારી વર્કબુકમાં. ઓકે, તો ચાલો એની પ્રેક્ટિસ કરજો ઘરે, અને આમાં પણ કરજો વર્કબુકમાં. ઓકે, એ ફોર એપલ. ઓકે, વન ટુ થ્રી થઈ ગયું ને? હે, આવડશે ને એ? તો ચાલો બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ચલો બાય.